ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. સિનિયર કેજીના ક્લાસમાં આપણે મળીએ છીએ. આપણો વિષય છે માય સેકન્ડ સ્ટેપ ટુ ઇંગ્લિશ. આગળના પીરિયડમાં મેં તમને પાના નંબર 19 સુધી શીખવ્યું હતું. આજે આપણે જોઈશું પાના નંબર 20. તો તમે પણ પાના નંબર 20 કાઢો અને શું કહેવાય, એફ ને ગુજરાતીમાં ફ લખાય, એને આવી રીતે આ રીતે લખવાનો એફ, બરાબર છે. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. એફ ફોર ફ્લેગ, ફ્લેગ એટલે ધ્વજ, આપણો રાષ્ટ્રધ્વજ. એફ ફોર ફેન, ફેન એટલે પંખો. એફ ફોર ફ્રોગ, ફ્રોગ એટલે દેડકો. એફ ફોર ફ્લાવર, ફ્લાવર એટલે ફૂલ. અને એફ ફોર ફાયર, ફાયર એટલે આગ. અહીંયા કેપિટલ લેટર્સનો એફ આપેલો છે અને આ રીતે સ્મોલ લેટર્સમાં એફ લખાય. ચાલો તો એના પછી જુઓ પેજ નંબર 21. ઘૂંટો અને લખો. ચાલો ટપકાવાળા છે તેની ઉપર આ રીતે વ્યવસ્થિત પેન્સિલ ફેરવો. ટપકાની ઉપર જ જવી જોઈએ, બરાબર છે. આ રીતે ટપકા પર એફ 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 એવી રીતે લખવાનું. અને અહીંયા જે ખાલી જગ્યા છે તેમાં પણ તમારે એફ બનાવવાના છે. જુઓ તો આપણે અત્યાર સુધીમાં સ્મોલ લેટર્સમાં એ બી સી ડી ઈ અને એફ જોઈ ગયા છીએ. ચાલો આપણે થોડું એનું પુનરાવર્તન કરી લઈએ. અને કહેવાય એ બી સી ડી ઈ અને એફ. આ જે છે એ સ્મોલ લેટર્સના છે. સ્મોલ લેટર્સ એટલે બીજી એબીસીડી, બરાબર, નાની એબીસીડી જેને આપણે કહીએ. તો એ થી એફ સુધી આપણે શીખી ગયા છીએ અને આજે આપણે પાના નંબર 20 અને 21 સુધી કરી ગયા છીએ. તો તમારે એ બંને પેજમાં જ્યાં લખવાનું છે ત્યાં સારા અક્ષરે તમારે એફ લખવાનો છે. જ્યારે પણ લખો ત્યારે બોલતું પણ જવાનું અને લખતું પણ જવાનું.